નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના વિશેષ કાર્યક્રમ કરિયર ગુરુમાં હું હિના આપનું સ્વાગત કરું છું. જે રીતે વિદ્યાર્થીઓને એક આગળ ડગલું ભરવા માટે એક માર્ગદર્શનની જરૂર હોતી હોય છે, કઈ પરીક્ષા ક્યારે આપવી, કઈ પરીક્ષામાં આગળનો પડાવ શું હોય છે, કેવી રીતે મેરિટ બહાર પડશે અને અમુક જે ભવિષ્યને અંગે વિદ્યાર્થીઓ વિચારતા હોય છે અને તેને લઈ પણ યોગ્ય માર્ગદર્શન ન મળે તો ક્યાંક વિદ્યાર્થી પાછો પડી જતો હશે અને તે માટે જ મંતવ્ય ન્યૂઝ પર આ વિશેષ કાર્યક્રમ કરિયર ગુરુ ચાલી રહ્યો છે. અને આજે આપણે આજે પરીક્ષાની વાત કરવા જઈ રહ્યા છીએ. પરીક્ષા છે નાબાર્ડમાં આસિસ્ટન્ટ મેનેજરની પ્રક્રિયાની જે ભરતીની સમગ્ર માહિતી છે તે આ વિશેષ કાર્યક્રમમાં આપણે આજે મેળવીશું. તો જે રીતે વાત કરી કે વિદ્યાર્થીઓની યોગ્ય માર્ગદર્શન માટે ગુરુની જરૂર પડતી હોય છે અને તે માટે જ સ્ટુડિયોમાં સંપૂર્ણ યોગ્ય માર્ગદર્શન માટે આપણી સાથે ઉપસ્થિત છે ગઢવી એકેડેમીના ડિરેક્ટર પ્રફુલ ગઢવીજી. સ્વાગત કરું છું આપનું. થેન્ક યુ પ્રફુલભાઈ. જે રીતે વાત કરવામાં આવી તો નાબાર્ડમાં આસિસ્ટન્ટ મેનેજરની ભરતીની જે પ્રક્રિયા છે તેની પ્રાથમિક માહિતી સૌપ્રથમ આપશો. આપણે વાત કરીએ તો જે નાબાર્ડ બેંક જે છે એના માટેની ભરતી પ્રક્રિયા છે, એમાં મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર એ બંનેની કુલ ગણી અને 89 જેટલી જગ્યાઓની જાહેરાત છે. એમાં 79 જગ્યાઓ જે છે આસિસ્ટન્ટ મેનેજરની છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ બેંકની અંદર નોકરી એટલા માટે મેળવવા માંગતી હોય કે એને બે પ્રકારની એક સેફ્ટી મળતી હોય. સૌથી પહેલાં તેને એક સામાજિક સિક્યુરિટી કે ભાઈ બેંકની અંદર નોકરી કરે છે, વ્હાઇટ કોલર જોબ કહેવાય. અને બીજું કે અત્યારે જે ગ્રેજ્યુએટ થયેલા વ્યક્તિઓ હોય અને જેને કોમર્સ બેઝ હોય અને જે લોકોએ એન્જિનિયરિંગ કર્યું હોય એ વ્યક્તિને આ નોકરીની અંદર સફળતા જલ્દી મળતી હોય એટલે એ લોકો સૌથી પહેલાં આની અંદર પ્રયત્ન કરતા હોય. નાબાર્ડની અંદર આ જે પ્રકારની બેંકની જાહેરાત આવેલી છે એમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે એ સિટી એરિયાની અંદર એની જે મુખ્ય ઓફિસ આવેલો હોય એની અંદર એની નિમણૂક થતી હોય. નાબાર્ડ જે છે એ એક રીતે આપણા ભારતની અંદર અર્થતંત્રમાં જે ગ્રામ્ય ડેવલપમેન્ટ એટલે ગ્રામ્ય વિકાસ થાય એના માટેની ખાસ બેંક છે. ખેતીવાડી સાથે સંલગ્ન જેટલી પણ એની લોન આપવાની હોય એ અંગેની દરેક બાબત અને એ અંગેની કોઈ પણ પ્રકારના પૈસા મંજૂર કરવાના કે તે તો એ અંગેની ગ્રામ્ય વ્યવસ્થાની સાથે જોડાયેલી આખી આ એક ભારત સરકારનું એક સાહસ છે. અને એની અંદર એની જે પરીક્ષા લેવાની એની અંદર પણ આ પ્રકારના વિષય ઉમેરવામાં આવેલા. ધારો કે પ્રિલિયમ પરીક્ષા છે તો એની અંદર ગ્રામ્ય વ્યવસ્થા, અર્થતંત્ર, ગ્રામ્ય ડેવલપમેન્ટ, કયા પ્રકારનો ગામમાં વિકાસ હોય એ અને કયા કયા પ્રકારની વ્યવસ્થાઓ છે એ અંગેની પ્રશ્ન પૂછવામાં આવશે. એક દર્શક મિત્ર યસ જોડાઈ ચૂક્યા છે. જી યસ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. આપનો પ્રશ્ન જણાવશો. હમણાં 12th નું રિઝલ્ટ હતું એમાં ત્રણ વિષયમાં એક એક માર્ક્સ માટે ફેલ થઈ ગયો હતો. એક માર્ક્સ માટે અને રીચેકિંગ માટે અપ્લાય કરું તો શું માર્ક્સ વધી શકશે? મને પૂરી ખાતરી છે એમસીક્યુ માં મારે 20 ઉપર છે અને પાર્ટ બી માં ફક્ત 5 માર્ક્સ મૂક્યા છે અને આખા જિંદગી મહેનત બહુ કરી છે એમાં. તમે ખૂબ મહેનત કરી અને એક એક માર્કે ત્રણ વિષયમાં રહી ગયા હોય તો તમને ખૂબ દુઃખ થાય, સાચી વાત છે. અને તમે એમ કીધું કે ભાઈ રીચેકિંગ કરવાથી કદાચ ક્યાંક કોઈ પ્રશ્ન તમારો રહી ગયો હોય, તમે રીચેકિંગ કરાવી દો. એનો સમયગાળો જે છે એક મહિનામાં રીચેકિંગ થશે. અને કદાચ ધારો કે તમે પૂરેપૂરું તમારું તપાસાઈ ગયું હોય અને એમાં કદાચ તમને એક એક માર્ક ઓછો આવ્યો હોય તો તમને એક વિષયની જે પરીક્ષા આપવાની હોય એની અંદર મળશે. પણ ક્યારેક એવું બનતું હોય જ્યારે તમે એક એક માર્ક્સ માટે રહી જતા હોય તો તપાસવામાં આપણે ભૂતકાળની અંદર ન્યૂઝપેપરમાં જે ન્યૂઝ જોયેલા હોય કે ભાઈ પેલા એક બે ક્વેશ્ચન રહી ગયા હોય તો માર્ક્સ વધવાની 100% શક્યતાઓ છે. તમે સૌથી પહેલાં તમારું રીચેકિંગ કરાવો અને પછી જ તમારો એ નિર્ણય આગળ લેશો. બિલકુલ યશ, આપની માટે એક શબ્દ છે કે દેર હે પરંતુ અંધે નહીં, ફરી એક વખત મહેનત કરજો, જરૂરથી સફળતા પ્રાપ્ત કરશો. તો જે રીતે પ્રફુલભાઈ વાત કરવામાં આવે કે નાબાર્ડ આસિસ્ટન્ટ મેનેજરની આજે સમગ્ર ભરતીની પ્રક્રિયા છે, ફોર્મ ભરવા અંગેની પ્રક્રિયા સમજાવશો. નાબાર્ડની જે ભરતી પ્રક્રિયા આવેલી છે એમાં આસિસ્ટન્ટ મેનેજર જે લેવાના છે એના અંગેની જે ભૂતકાળની પરીક્ષાઓ લેવાતી અને એની જે ફોર્મ ભરવાની પદ્ધતિ હતી એ ટોટલી ફિઝિકલ હતું. અત્યારે આ જે જાહેરાત આવી એમાં આખું ફોર્મેટ ચેન્જ થઈ ગયું. એટલે સૌથી પહેલાં આપણે વાત કરીએ તેની ફોર્મ ભરવાની પ્રક્રિયાથી. એના જે ફોર્મ ભરવાની શરૂઆત છે એ 10 મેથી થઈ અને એ 26 મે સુધી એના ફોર્મ ભરાશે. એ સૌથી પહેલાં તો ફોર્મ ભરવું જોઈએ. પરીક્ષા આપવાની પ્રાથમિક જરૂરિયાત એ કે તમારું ફોર્મ ભરેલું હોય, ફોર્મ ફિલઅપ કમ્પ્લીટલી થયેલું હોય તો તમે પરીક્ષા આપી શકો. એટલે 10 મેથી એની ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ. આજે એના 3-1 દિવસ થયા. હજુ બીજા આપણે એમાં જોઈએ તો 12-13 દિવસ સુધી એનું ફોર્મ ભરી શકશું. એ નાબાર્ડની જે વેબસાઇટ આપેલી છે www.nabard.in એની અંદરથી આપણે ફોર્મ પહેલાં ભરી શકીશું અને એ આખી ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન છે. દર્શક મિત્ર યોગેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી યોગેશભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના. આપનો પ્રશ્ન જણાવશો. મારે જાણો કોલેજનો મેરિટ કેટલું રહી શકે?
તમે પોલીસનું મેરિટ કેટલું રહી ચૂકે એના માટેની વાત જે છે કે ભાઈ ઉમેદવારો જે છે એના કરતાં વધારે વેરિફિકેશનમાં બોલાવ્યા, એટલે વધારે વેરિફિકેશનમાં બોલાવવા માટેનું કારણ મુખ્ય એટલું જ હોય કે જ્યારે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હોય અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર જે લોકો એ એનસીસીનું સર્ટિફિકેટ રાખેલું એના માટેના માર્ક્સ એની અંદર ઉમેરાતા હોય, જે વ્યક્તિએ સ્પોર્ટ માટેનું સર્ટી રજૂ કરવાનું એના માર્ક્સ એની અંદર ઉમેરાતા હોય, એટલે ઘણીવાર એવું બનતું હોય કે એમાં સ્પોર્ટના સર્ટીઓ ભૂતકાળની અંદર ઘણી બધી પરીક્ષાઓમાં લોકોએ ખોટા રજૂ કર્યા હતા અને ડુપ્લિકેટ રજૂ કર્યા હતા, એક એનું ઓરિજિનલ વેરિફિકેશન જોવા માટે થઈને રાખેલું છે. એટલે અત્યારે તમે જે ડાઉન મેરિટ આખું છે કે ભાઈ એક ઓપન કેટેગરીનું જે છે એસસી એસટી ઓબીસી કે ભાઈ 81%, 64%, 72%, એ અત્યારે જે જાહેર કર્યું એના કરતાં એ 2-3 માર્ક વધી શકે, ઘટી શકવાની શક્યતાઓ ત્યાં નથી. કેમ કે જ્યારે ઉમેદવાર 9,000 લેવાના હોય ને એની જગ્યાએ જ્યારે 40,000 બોલાવવામાં આવે તો એવા સંજોગોની અંદર જે મેરિટ હોય એ 2-3 માર્ક તમારા આગળ જાય. એટલે અત્યારે ધારો કે આપણે 81 જાહેર કર્યું તેની ઉપર 82 જાય, એટલે કે જે જૂનું મેરિટ હતું કે ભાઈ 88 થી 87 વચ્ચે હતી એમ પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ પણ અત્યારે એમ કહેવાય કે ભાઈ ઓપન કેટેગરીના લેવલે ગણીએ તો 82 થી 85 ઉપર જાય, એસસીબીસીનું ગણીએ ત્યાંથી 1-2 માર્કનો ડિફરન્સ હોય, બહુ લાંબો ડિફરન્સ હોતો નથી. એસસીનું ગણીએ તો એ ઓપન કરતાં આગળ જતું રહેતું એવી પરિસ્થિતિ થાય. એટલે જે મેરિટ છે તમારું પોલીસ કોન્સ્ટેબલનું એ અત્યારે જે જાહેર કર્યું છે એના કરતાં 3% વધારે ચાલજો, એટલું રહેશે. બિલકુલ યોગેશભાઈ, જોડાવા બદલ આભાર આપનો. એક બીજા દર્શક મિત્ર મેહુલભાઈ જોડાઈ ચૂક્યા છે. મેહુલભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા, હું એમ કહેવા માંગુ છું કે આ જે ગ્રેજ્યુએશન ઉપર આ પરીક્ષા થતી હોય છે અને આનું નામ શું છે? હું એક્ચ્યુઅલી નામ ભૂલી ગયો છું, એ મને કહેશો જરા? નાબાર્ડ માં આસિસ્ટન્ટ મેનેજર ની એ કે શું હોય? તમારો ક્વેશ્ચન શું છે તમે રજૂ કરી દો એટલે હું તમને એનો આન્સર આપું, અને એ એની અંદર નામ લખેલું આવતું હશે ગ્રાફિકમાં, તમે ટીવીની અંદર જોઈ લો. શેની વાત કરો તમે? વ્યવસ્થિત પ્રશ્ન પૂછો, કટકો કટકો મોબાઈલમાં વાત કરતા હોય રીતે તમે ક્વેશ્ચન સીધો પૂછી લો, તમારો વ્યવસ્થિત આન્સર આપું તમને. તમારું સોલ્યુશન કહું છું કે આ જે પરીક્ષા લેવાઈ રહી છે એનું નામ શું? આસિસ્ટન્ટ મેનેજર છે કે પછી કાના લખતી? યસ, આ જે પરીક્ષા લેવાયેલી એની અંદર સૌથી પહેલા તેનું ક્વોલિફિકેશન એની ગ્રેજ્યુએટ, કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ ફોર્મ ભરી શકે, પહેલી વસ્તુ. હા, તમે ગ્રેજ્યુએટ થયેલા હોય તો તમારે 10 મેથી લઈ અને 26 મે સુધી તમારે ફોર્મ ભરી દેવાનું, એટલે 16 દિવસનો સમય, એમાં 3 દિવસ જતા રહે એટલે 13 દિવસ તમારા વાતે વધ્યા. બીજું કે તમે જો ગ્રેજ્યુએટ કરેલું છે અને તમારા પર્સન્ટેજ છે એમાં કેટેગરી આપેલી છે કે તમે ઓપન કેટેગરીની અંદર છો તો 60% કરતાં વધારે હોવા જોઈએ અથવા તો 60% તો જ તમે ત્યાં ફોર્મ ભરી શકશો. તમે એસસી એસટીની અંદર આવો છો તો ત્યાં તમે 50% છે એના કરતાં વધારે તો જ તમે ત્યાં ફોર્મ ભરી શકશો. અને આસિસ્ટન્ટ મેનેજર માટેની જે જગ્યાઓ છે એની આ આખી જાહેરાત આવેલી છે, અને એના માટેની જે પરીક્ષા પ્રક્રિયા આપણે પદ્ધતિ ગણીએ તો સૌથી પહેલાં તો તમારે આ જે નાબાર્ડ જે છે બેંક ગવર્મેન્ટની અને એમાં જે ભારત સરકારનું સહાય છે એ ગ્રામ્ય વિકાસ માટેની છે, અને એની અંદરના જે વિષય છે એમાં પણ અંગ્રેજી, જનરલ સ્ટડી અને ગ્રામ્ય ખેતી, એની સાથે આંકડાશાસ્ત્ર, આ દરેક બાબતોને મેળવી અને ભરવામાં આવેલું છે. એટલે તમે આસિસ્ટન્ટ મેનેજરની જ આ જગ્યા છે, બીજી કોઈ જગ્યા નથી. અને મેનેજરની જે જગ્યાઓ છે એ 9 જગ્યાઓ છે, એટલે 2 પ્રકારની જગ્યા, એક મેનેજરની ગ્રેડ બી અને બીજું આસિસ્ટન્ટ મેનેજરની, એટલે આ 2 જ વસ્તુ માટે ફોર્મ ભરી શકાશે. પણ ગ્રેજ્યુએટ થયેલી કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરે, એનો મતલબ એવો થાય કે તમે એમબીબીએસ કર્યું હોય તો પણ ફોર્મ ભરી શકો, તમે બીકોમ કર્યું હોય તોય ફોર્મ ભરી શકો, તમે આર્કિટેક્ટ હોય તોય ફોર્મ ભરી શકો, તમે ફાર્માસિસ્ટમાં બીફાર્મ કરેલું તોય ફોર્મ ભરી શકો, તમે એલએલબી કર્યું હોય તો પણ ફોર્મ ભરી શકો. ભારત સરકારની અંદર માન્યતાવાળી કોઈ પણ યુનિવર્સિટી, તમે ઇગ્નો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ઓપન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોય છતાં પણ તમે એમાં ફોર્મ ભરી શકો, પણ પોસ્ટ માત્ર 2, મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર. અને આ જે નોકરી મળવાની એ તમને 100% ગવર્મેન્ટ, એટલા માટે કે નાબાર્ડ જે છે એ ભારત સરકારનું સહાય છે, એ કોઈ પ્રાઇવેટ બેંક નથી. એટલે એ ગવર્મેન્ટની જે સિસ્ટમ હોય એ સિસ્ટમ મુજબ જ આખી પરીક્ષા લેવાય, અને એ પરીક્ષાની અંદર તમે પાસ થાવ એમાં મેરિટમાં આવો તો જ તમને નોકરી મળે. બાકી તમે ગ્રેજ્યુએશનમાં તમારા 81% હોય કે તમે 71% લાયક, ડિસ્ટિંક્શન હોય, ગોલ્ડ મેડલ મળ્યો હોય તો તમને નોકરી ના મળે. અહીંયા તમારી ગવર્મેન્ટની પ્રોસેસમાં પાસ થવું પડે કે પ્રિલિમ પરીક્ષા, મેઇન પરીક્ષા અને ઇન્ટરવ્યૂ. છતાં પણ જો તમને કંઈ પ્રોબ્લેમ લાગે તો મારી એકેડેમી પર પર્સનલ મને કોલ કરજો, હું તમને એના વિશે આખી ડિટેલ સમજાવીશ. આ જાહેરાત તમારે જોતી હોય તો જે નાબાર્ડની વેબસાઇટ છે એના પર આખી જાહેરાત મૂકેલી છે, અને ગઢવી એકેડેમીની વેબસાઇટ છે એના ઉપર આખા એના પોઈન્ટ મેં મૂક્યા છે કે ભાઈ કઈ તારીખે એનું ફોર્મ ભરાય, કઈ તારીખે એની પરીક્ષા, એની પરીક્ષાની આપણે ડેટ જોઈશું તો જે જૂન મહિનો છે એ જૂન મહિનાની અંદર આખી એની પરીક્ષા યોજવાની છે. એટલે તમારી જોડે ગણી અને 1.5 મહિનાનો સમયગાળો છે, આનો તમે ફોર્મ ભરજો અને ખાસ વિશેષ તૈયારી કરજો. કેમ કે જ્યારે 80 કે 90 જગ્યાઓ હોય ત્યારે બેરોજગારી એવું રોજ પેપરમાં આવતું, લોકો માનસિક રીતે ડરી ગયા હોય, એટલે 100 કરતાં ઓછી જગ્યા હોય તો બધા ફોર્મ જ નહીં ભરતા, એવું વિચાર કરે કે આટલા બધા લાખ ફોર્મ ભરાશે 25,000 ફોર્મ ભરાશે, એકચ્યુઅલી એવું હોતું જ નથી.
ફોર્મ જ્યારે ભરાય ને ત્યારે સાચી તૈયારી કરનારા 500-700 જણા હોય અને એમાંથી 60-70 જણાનું સિલેક્શન થઈ જાય. એટલે તમે ખરેખર જે દિલથી પ્રશ્ન કર્યો કે ભાઈ આ જગ્યા શેના માટે નહીં, તો આસિસ્ટન્ટ મેનેજર માટે નહીં, દિલથી પ્રયત્ન કરજો, તમને નોકરી લાગશે. બિલકુલ મેયુરભાઈ, જોડાવા બદલ આભાર આપનો. પ્રફુલભાઈ, આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આજે નાબાર્ડ આસિસ્ટન્ટ મેનેજરની ભરતીની પ્રક્રિયા છે, તેના માટે શૈક્ષણિક લાયકાત શું હોઈ શકે? શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સામાન્ય રીતે એક વસ્તુ એ કે ભાઈ બેંકમાં કોઈ નોકરી જ્યારે જાહેરાત પડે ત્યારે બધા મેન્ટલી એવું વિચારતા હોય કે ભાઈ બીકોમ અથવા તો કોમર્સ બેઝ હોય એ જ વ્યક્તિ ત્યાં ભરતી થઈ શકે. પણ હવે જે ઓપન માર્કેટ આખું છે, તમે જુઓ કે ભાઈ 12 સાયન્સ પછીનું હોય કે 10મા ધોરણ પછીનું હોય કે 12 કોમર્સ પછીનું હોય, તો દરેકની જે એક સિક્રેસી હતી કે ભાઈ ફલાણા વ્યક્તિ જાણો જાણકાર, એ વસ્તુ હવે માર્કેટમાંથી નીકળી ગઈ. હવે આખું ઓપન માર્કેટ થયું એટલે બેંકની અંદર કેવું થયું કે જેટલો હોશિયાર વ્યક્તિ આવે, જેટલા અલગ અલગ ફિલ્ડનો વ્યક્તિ આવે, એટલું એને બેંકની અંદર એને સરળતા રહે. ધારો કે બેંકમાં કંઈ ફ્રોડ થાય તો પછી અલગથી કહે કે ભાઈ ફલાણા વ્યક્તિને આની આ જગ્યાએ નિમણૂક કરો, નહીં તો આપણી જો તેની તપાસ કરનાર વ્યક્તિ જ નથી. એટલે હવે કેવું થયું, ફાર્માસિસ્ટની બેંકમાં ભરતી થાય, લો ઓફિસર ની લાયકાત વાળો એલએલબી હોય એની ભરતી થાય, એમબીએ કરેલું એની ભરતી થાય. અહીંયા આ જે શૈક્ષણિક લાયકાત છે એની ગ્રેજ્યુએટ, કોઈ પણ વ્યક્તિ બીએ કરેલું હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ લેવા દેવા નહીં. આખા ઇન્ડિયાની કોઈ પણ યુનિવર્સિટીમાંથી એને કાયદેસરનું ગ્રેજ્યુએશન કરી લેવું જોઈએ. એ ખાનગી યુનિવર્સિટી હોય તો પણ ચાલે, ગવર્મેન્ટ યુનિવર્સિટી તો પણ ચાલે, પણ ભારત સરકાર દ્વારા એ યુનિવર્સિટીને માન્યતા મળેલી હોય છે. એ ગ્રેજ્યુએટ થયેલો કોઈ પણ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકે. ડોક્ટરને ઈચ્છા થાય કે મારે મારું બીએચએમએસ કે બીએમએસનો ધંધો બરાબર માર્કેટમાં નહીં ચાલતો, અથવા તો મારે પોતાની હોસ્પિટલ કરવાની તાકાત નથી, અથવા તો બીજું કોઈને પ્રોબ્લેમ હોય, તો એ ઘણા બીએચએમએસ ને બીએમએસ લોકો તમે ઘણી બેંકમાં જાઓ ને આપણે પૂછીએ ને તો ડોક્ટર લખ આપણે વિચાર કે મેં પીએચડી કર્યું કે ના, મેં તો બીએએમએસ ને બીએચએમએસ કર્યું. તમે વિચાર કરો કે જે એવર ગ્રીન ફિલ્ડ કહેવાય એના લોકો પણ બેંક મેનેજર તરીકે નોકરી લેતા હોય. એટલે કોઈ પણ ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ હોય એ અહીંયા ફોર્મ ભરી શકે. બિલકુલ પ્રફુલભાઈ, આગળ જો વાત કરવામાં આવે તો દરેક વિદ્યાર્થીઓ તો પોતાનું કરિયર આગળ લઈ જવા માટે ઉત્સુક હોય છે, પણ આ સાથે જ્યારે ઉંમરનો પણ સવાલ આવતો હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો પાછળ જોવા મળતા હોય છે કે હવે ઉંમરનો સવાલ છે તો કેવી રીતે આ ફિલ્ડમાં આગળ વધીશું, તો તેને જ લઈને વયમર્યાદા શું હોઈ શકે? વયમર્યાદાની વાત કરીએ આપણે તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ જ્યારે ગ્રેજ્યુએટ થાય પછી એને એક મોટા મોટો પ્રશ્ન નડતો હોય કે વયમર્યાદા. એટલે એ વયમર્યાદાની અંદર ખરેખર જ્યારે માનસિક રીતે પરિપક્વ થઈ જાય ને ત્યારે આપણે ત્યાં એની વયમર્યાદા પૂરી થઈ જાય. જો અહીંયા અત્યારે 21-30 વર્ષ, 21-30 વર્ષમાં જે વ્યક્તિ ગ્રેજ્યુએટ થયેલો હોય એ વ્યક્તિ ફોર્મ ભરી શકે. આજે કોઈ પણ વ્યક્તિએ 12મું ધોરણ પાસ કર્યું પછી 3 વર્ષ પછી એને 21 વર્ષ થાય ત્યારે 21 વર્ષ ઓલરેડી એ ગ્રેજ્યુએટ થઈ જાય. કોઈ પણ વ્યક્તિની ગ્રેજ્યુએટ થવાની ઉંમર 20-21 હોય. દર્શક મિત્ર મેહુલભાઈ જોડાઈ ચુક્યા છે. જી મેહુલભાઈ, જણાવશો આપનો પ્રશ્ન. હું એમ કહી રહ્યો છું કે આ ગ્રેજ્યુએશન બેઝ ઉપર ખરું, પણ આમાં કોઈ ટકાવારી કરી કે આટલા ટકા હોય એવું કઈ નહીં ને? હા, ટકાવારી હું બોલ્યો ને, તમે ટીવી અંદર કદાચ પેલું સાંભળવાનો તમને પ્રોબ્લેમ કે અથવા તમે ધ્યાનથી નહીં સાંભળ્યું હોય તો તમને કહી દઉં કે આમાં ટકાવારી ચોખ્ખી આપેલી છે. ફોર્મ ભરવા માટેની ક્વોલિફિકેશનની કે ભાઈ તમે 50% કરતા વધારે અથવા 50% હોય તો એસસી એસટી અને જે હેન્ડિકેપ વ્યક્તિ હોય એમાં ફોર્મ ભરી શકે. અને તમે ઓપન કેટેગરીની અંદર આવતા હોય તો તમે ત્યાં 60% ઉપર હોય અથવા તો 60%થી વધારે હોય તો તમે ફોર્મ ભરી શકો, અથવા તો 60% હોય તો ભરી શકો. પણ આની પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યુ ત્યાં મેરિટ કરવું પડે. એ મેરિટની અંદર એમાં કોઈ ટકાવારી હોતી નથી કે ભાઈ તમે હાઈએસ્ટ મેરિટ કરો તો જ તમને ત્યાં તમારો ચાન્સ લાગે. એટલે ધારો કે આસિસ્ટન્ટ મેનેજર જે છે એ 79 લેવાના છે, તો તમારો 1-79 અંદર નંબર ના આવે તો તમારો વારો ના આવે. 1-79 ધારો કે 55% છેલ્લો વ્યક્તિ હોય, 79 જેનો નંબર હોય, 55% પૂરું, 79 કોઈ વ્યક્તિ 42% જ કહો તો 42% પૂરું. એટલે એ જે પરીક્ષા છે એના માટેનું કોઈ મેરિટ આની અંદર અત્યારે ના હોય. એ મેરિટ પરીક્ષા આપ્યા પછી બને, આપણે એનું ભવિષ્ય ના કહી શકીએ કેવી રીતે બને, કેમ કે કયા કયા વ્યક્તિઓ કયા કયા ફિલ્ડમાંથી બેસતા હોય, કેટલા હોશિયાર છે એના અંતે નક્કી થતું હોય. પ્રફુલભાઈ, જે રીતે આપણે વયમર્યાદાની વાત કરતા હતા, તો આ જે નાબાર્ડ આસિસ્ટન્ટ મેનેજરની ભરતીની સમગ્ર પ્રક્રિયા છે એમાં જે વયમર્યાદા જોવા જોઈએ, તો નિવૃત્તિની વયમર્યાદા અને આ સમગ્ર બાબત શું રિલેટેડ રાખે? અહીંયા આપણે વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ જ્યારે ગવર્મેન્ટ જોબ લાગતો હોય તો સરકારી નોકરી મેળવવાનું કારણ શું, તો સૌથી પહેલું કારણ એટલું કે એનું જે ઇકોનોમિકલ બાબત હોય ને એ 30 વર્ષ કે 40 વર્ષ સુધી સરકાર એને સાચવી લે. પેલો શાંતિથી નોકરી કરે જાય, એને દર મહિને પગાર આવી જાય, પગાર વાપરવાનો, પગાર આવી જાય, વાપરવાનો, આવવાનો. આવું બિઝનેસમાં ક્યારેય નથી બનતું. ગમે એવી તમે મોટામાં મોટી કંપની હોય, આ તમે રિલાયન્સનું ઉદાહરણ લો, રોજ પેપરમાં 50,000 કરોડનું દેવું થઈ ગયું. તમે વિચાર કરો કે ઇન્ડિયાની ટોપ નંબરની કંપની એને દેવું થઈ ગયું, પણ કદી તમે એવું સાંભળ્યું કે કોઈ કર્મચારી સરકારી હતો અને એને દેવું થઈ ગયું? એ નોર્મલી શાંતિથી જીવતો જ હોય, એનું શું, એનું મેનેજમેન્ટ આખું સચવાઈ જાય. એટલે અહીંયા તમે જો 21-30 વર્ષ આપણે વાત કરીએ કે કોઈ વ્યક્તિને 22 વર્ષે આ નોકરી મળી ગઈ, તો 22 વર્ષની ઉંમરે અને જ્યારે નોકરી મળે તેની વયમર્યાદા જે હોય ને 60 વર્ષ સુધી હોય, તો એ વ્યક્તિ મેક્સિમમ તમે ત્યાં ગણશો તો એ 37-38 વર્ષ સુધી એની નોકરી કરી શકશે. દર્શક મિત્ર મેહુલભાઈ જોડાઈ ચૂક્યા છે. યસ,
જી મેહુલ ભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા જી સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નાબાર્ડ જે છે ને એ માત્ર ને માત્ર ગ્રામ્ય વિકાસ થાય આખો એના માટે થઈ અને ભારત સરકાર દ્વારા બનાવેલી આખી બેંક છે. એ બેંકની અંદર અત્યારની આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એમાં માત્ર બે જ પોસ્ટની ભરતી છે, એક મેનેજર અને બીજું આસિસ્ટન્ટ મેનેજર. એને તમે મેનેજર કે આસિસ્ટન્ટ મેનેજરમાં તમને નોકરી મળે તો તમારે નાબાર્ડ જે બેંક છે એની અંદર એઝ એ મેનેજર સિવાયની વધારાની કોઈ પ્રક્રિયા ત્યાં આવતી નથી. એટલે આમાં ગવર્મેન્ટ જ છે 100%. નાબાર્ડ જે છે ભારત સરકારનું સાથ છે, એટલે તમને જે નોકરી મળવાની એ ગવર્મેન્ટની અંદર જ જોબ કહી શકાય. બિલકુલ પ્રફુલભાઈ, આગળ જો વાત કરવામાં આવે તો નાબાર્ડ અને અનામત આને શું સંબંધ હોઈ શકે, સમગ્ર માહિતી આપશો. અનામત અંગેની જોગવાઈની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે જ્યારે ભારતની અંદર કોઈપણ પ્રકારની ભરતી પ્રક્રિયા નેશનલ લેવલે થતી હોય તો એક એની સિસ્ટમ છે કે ભાઈ જે જે અનામત કેટેગરીમાં આવતા હોય એને બે પ્રકારનો લાભ મળે. એક લાભ એને વયમર્યાદામાં મળતો હોય અને બીજો લાભ જે છે એને ફીની અંદર મળતો હોય. પહેલું જે આપણે વયમર્યાદાની વાત કરીએ તો 21-30 વર્ષની અંદર કોઈપણ વ્યક્તિ ઓપન કેટેગરીમાં ફોર્મ ભરી શકે, જેની 900 રૂપિયા જેવી એની ફી હોય. હવે એની અંદર SC ST માં આવતો વ્યક્તિ પણ ઓપનમાં ફોર્મ ભરી શકે, OBC માં આવતો વ્યક્તિ પણ ફોર્મ ભરી શકે અને ઓપન કેટેગરી વાળો વ્યક્તિ પણ ફોર્મ ભરી શકે. એને સામાન્ય જનરલ કેટેગરી કહેવાય, એટલે કોઈપણ વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે. હવે જે વ્યક્તિ અનામતમાં આવતી હોય તો ધારો કે એ વ્યક્તિ OBC ની અંદર આવે તો એને ત્યાં ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ મળે, એટલે કે એના 21-30 ની અંદર 3 વર્ષ ઉમેરે જાય એટલે એ વ્યક્તિ ત્યાં 33 વર્ષની વયમર્યાદા સુધી ફોર્મ ભરી એને પરીક્ષા આપી શકે, 3 વર્ષ સુધી એને ચાન્સ મળે. કોઈ વ્યક્તિ SC ST માં આવતા હોય અને હેન્ડીકેપ હોય તો એનું થોડુંક અલગ અલગ છે કે SC ST ની વ્યક્તિને 5 વર્ષની વયમર્યાદામાં છૂટછાટ મળે, એટલે કે 35 વર્ષની ઉંમર સુધી એ વ્યક્તિ ત્યાં ફોર્મ ભરી શકે. SC ST માં આવતી વ્યક્તિ હોય તો એને 190 રૂપિયા જેવી ફી ભરવાની થાય, ઉપર બીજી 700 રૂપિયા જેવી ફી ભરવાની એને થતી નથી, એટલે એને આ બીજો લાભ મળે. હેન્ડીકેપમાં આવતી વ્યક્તિ હોય તો એને પણ આ વસ્તુ કે હેન્ડીકેપમાં આવતી વ્યક્તિને 10 વર્ષની વયમર્યાદામાં છૂટછાટ મળે, એટલે કે 40 વર્ષની વયમર્યાદા સુધી એ વ્યક્તિ ત્યાં ફોર્મ ભરી શકે. અને જે ફી હોય પરીક્ષા ફી એમાં 190 રૂપિયા ભરવાના થાય, એટલે 700 રૂપિયા જેવું ઓછું ભરવાનું થાય. આ બે પ્રકારના અનામતમાં આવતી કેટેગરીને લાભ મળશે. બિલકુલ પ્રફુલભાઈ, આગળ વાત કરવામાં આવે તો દરેક વિદ્યાર્થી આર્થિક રીતે જો સંકળામણ અનુભવતો હોય છે તો તે આગળ પોતાનું ભવિષ્ય નથી વિચારી શકતો, તો આ જ મુદ્દાને લઈએ ને નાબાર્ડમાં આસિસ્ટન્ટ મેનેજરની જે ભરતીની પ્રક્રિયા છે અને આની જે ભરતી છે અને આના આગળ જવા માટે ભવિષ્યમાં પરીક્ષા ફી કેટલી હોઈ શકે. પરીક્ષા ફીની વાત કરીએ તો ભારત સરકારની અંદર કે ગુજરાત સરકારની અંદર કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવાતી હોય એની એક એક્ઝામ ફી નક્કી કરેલી હોય. અહીંયા SC ST અને જે હેન્ડીકેપ વ્યક્તિ આવતા હશે એને 190 રૂપિયા જેટલી ફી ભરવાની થશે. જ્યારે કોઈ વ્યક્તિ OBC ની અંદર અને ઓપન કેટેગરીમાં આવતા હશે તો એને 900 રૂપિયા જેટલી ફી ભરવાની થશે. સામાન્ય રીતે કોઈ પણ બેંકની જે ફી હોય ને એ ગવર્મેન્ટની પ્રોપર પરીક્ષા લેવાતી હોય એના કરતાં 8-9 ગણી હોય. ધારો કે UPSC ની પરીક્ષા લેવાય તો 100 કે 150 રૂપિયા ફી હોય, GPSC ની પરીક્ષા લેવાય તો 50 કે 100 રૂપિયા પરીક્ષા હોય. પણ બેંકની જે ધારો કે આજે આપણે વાત કરીએ તો 79 જેટલી જગ્યાઓ છે, એમાં જે પણ વિદ્યાર્થી ફોર્મ ભરવાના એને 900 રૂપિયા ફી ઓપન કેટેગરીમાં આવતો હોય તો ભરવાને થાય. હવે ધારો કે એ વિદ્યાર્થી જે છે એને 100 કરતાં વધારે કે 1000 કરતાં વધારે વિદ્યાર્થી ફોર્મ ભરે તો એને 8-10 લાખ રૂપિયા એમ જ ફી મળી જાય. એટલે અહીંયા સામાન્ય રીતે શું થાય કે વિદ્યાર્થીને આવી પરીક્ષામાં બર્ડન પડતું હોય. તમે કીધું એમ એને આર્થિક ખરેખર પ્રોબ્લેમ થતો હોય, આથી આટલી બધી ફી હોય જેના કરતાં જે ગવર્મેન્ટના નિયમ મુજબ હોય તો એને યોગ્ય રહે. બાકી આમાં ઘણા લોકો પરીક્ષા આપવાથી વંચિત રહી જતા હોય. આજે 900 રૂપિયાની ફી ભરવાની અને એની અંદર 79 જેટલી જગ્યાઓનું જ એને ત્યાં ચાન્સ મળે. હવે એની અંદર બધા હોશિયારથી એટલે અમુક વિદ્યાર્થી જો એને ઓછી આવડત હતા એના પર્સન્ટેજ જોઈએ જો કે અનામતમાં તો એના 55 હોય કે ઓપન કેટેગરીમાં 65 હતી, એ માનસિક રીતે વિચાર લે કે 900 રૂપિયા ખોવા નથી એના કરતાં તક જવા દે. ઘણી વખત તમે જે વાત કરીને એ જ પ્રશ્ન અહીંયા વિદ્યાર્થીઓને નડતો હોય. બિલકુલ પ્રફુલભાઈ, જાણવા માંગીશ કે પર્સન્ટેજ અને ફીની કોઈ લેવા દેવા હોય છે આમાં? પરીક્ષાની આપણે વાત કરીએ તો જ્યારે ગવર્મેન્ટ જોબની વાત આવતી હોય તો ત્યારે એ સમયગાળામાં ફીન અને પર્સન્ટેજને કોઈ લેવા દેવા હોતી નથી. પણ જ્યારે એજ્યુકેશન માત્ર ભણતરની વાત આવતી હોય તો જેના પર્સન્ટેજ વધારે હોય ત્યાં સ્કોલરશિપ મળતી, અહીંયા સ્કોલરશિપ જેવી કોઈ વાત આવતી નથી. એટલા માટે કે અહીંયા જે વ્યક્તિ 900 રૂપિયા કે 190 રૂપિયા ફી ભરીને જ્યારે પરીક્ષા આપે છે ત્યારે એને જે જોબ મળવાની એનો પગાર જ મહિને 34,000 કે 73,000 રૂપિયા હોય. એટલે એનો બેઝિક તમે જો આજની જે આપણે ચર્ચા કરી છે એનો તેનો બેઝિક જે છે ને 34,000 રૂપિયા ઉપર છે. એટલે એનો ફૂલ પગાર આખો આનો બધું મોંઘવારી ના તે બધા ભથ્થાન બધું ગણીએ તો 50,000 રૂપિયા ઉપર થવા જાય. એટલે 50,000નો પગાર લેવા માટે થઈ અને 900 રૂપિયા ફી ચૂકવવી એ કોઈ મોટી વાત નથી. પણ હા, તમે ફોર્મ ભરવા ખાતર ભરતા હોય તેને 900 રૂપિયા માથે પડે. પણ જો ખરેખર વિદ્યાર્થીને આ જોબ લેવી હોય એના માટે દિલથી તૈયારી કરતો એના માટે 900 રૂપિયા ફી કોઈ મોટી વાત નથી. અને એને 50,000ની સામે જોબ મળે છે. 50,000ની કોઈ એ વર્ષ માટે નથી,
એને 6 લાખ રૂપિયાની વાર્ષિક જોબ થઈ ગઈ. એટલે એ વ્યક્તિ માટે ત્યાં આપણે જોવા જઈએ તો ત્યાં પર્સન્ટેજ સાથે કોઈ લેવા દેવા નથી કે ફી સાથે કોઈ લેવા દેવા નથી. એક આ માળખું જે છે વર્ષોથી ગોઠવેલું, એ આખું ગોઠવેલું જે છે એ ચાલ્યું આવે છે અને એ જ પદ્ધતિથી આખી પરીક્ષા લેવાય છે. બિલકુલ પ્રફુલભાઈ, આગળ જો વાત કરીએ તો જે પરીક્ષાનો તબક્કો હોય છે તેને લઈને વિદ્યાર્થીઓ હંમેશા એક મૂંઝવણ અનુભવતા હોય છે કે કેટલા તબક્કામાં આપવી, ક્યારે કઈ આપવી, અને એક એવી બી ઘટનાઓ સામે આવતી હોય છે કે અમુક વિદ્યાર્થીઓ તબક્કો મિસ પણ કરી દેતા હોય છે, ત્યારે કુલ કેટલા તબક્કામાં પરીક્ષા યોજાશે? પરીક્ષા જે છે એની આપણે આખી ડિટેલ વાત કરીએ કે ભાઈ આ જે નાબાર્ડની જે પરીક્ષા યોજાવાની આસિસ્ટન્ટ મેનેજર માટે અને મેનેજર માટે, તો એના કુલ તબક્કા કેટલા? તો સૌથી પહેલાં એનો એક પહેલો જે પ્રાથમિક તબક્કો એને આપણે પ્રિલિમ તરીકે ગણીશું. પ્રિલિમ પરીક્ષા જે છે એ પ્રિલિમ પરીક્ષા 200 માર્ક્સની લેવાશે. પ્રિલિમ પરીક્ષા 200 માર્કની જે છે એ આખી ઓનલાઈન લેવાશે, એટલે કે કોમ્પ્યુટરની અંદર જ એના જે પ્રશ્નો હોય ટીક કરીને આપણે એની પરીક્ષા આપવાની રહેશે. બીજી જે સેકન્ડ સ્ટેજમાં પરીક્ષા આવશે એને આપણે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે મુખ્ય પરીક્ષા તરીકે ઓળખીશું. ડિસ્ક્રિપ્ટિવની અંદર એના કુલ 3 પેપર હશે. 3 પેપર મને કોમ્પ્યુટરની અંદર ડિસ્ક્રિપ્ટિવ રીતે ટાઈપિંગ કરીને લખવાનું રહેશે. દર્શક મિત્ર વિવેકભાઈ જોડાઈ ચૂક્યા છે, જે આપનો પ્રશ્ન જણાવશો. વિવેકભાઈ આપનો પ્રશ્ન જણાવશો. મારે મેડમ એ જાણવું હતું સચિવાલય પરીક્ષા અંદર ક્યાં સુધીમાં લેવાય જશે? હા વિવેકભાઈ, તમને જે પ્રશ્ન છે, સમગ્ર ગુજરાતના પરીક્ષા આપતા 22-25 લાખ વિદ્યાર્થીઓનું તમે પ્રતિનિધિત્વ કર્યું, બધાને આ જ પ્રશ્ન છે કે ભાઈ બિન સચિવાલય, સચિવાલય કારકુન, તલાટી, જુનિયર ક્લાર્ક, પછી વન રક્ષકની ભરતી પડી રદ થઈ ફરી પાછી ક્યારે આવશે? અને અગાઉ જે જીપીએસસીની જાહેરાત આપણે ગણીએ તો 100 જેટલી અલગ 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 સ્પેશિયલ કેડરને જીપીએસસીની ને એસટીઆઈની એ બધી જાહેરાતો હતી, એની પરીક્ષા ક્યારે લેવાશે? આ પ્રશ્ન 23 મે જવા દો, પછી બધાનું ટાઈમ ટેબલ આવી જશે. કેમ કે અત્યારે આપણે ફ્લાઇટ મોડમાં ચાલ્યા છે, એકદમ સાયલન્ટ મોડ છે કે ભાઈ 23 મે રિઝલ્ટ આવે ત્યાં સુધી આપણે ગુજરાતમાં તો આચાર સંહિતા પતી ગયું કહી શકાય, છતાં પણ આખું એક આ વાતાવરણ જે છે એટલે ત્યાં સુધી એની ડેટને એવું ગોઠવે. તમે વોટ્સઅપમાં જોતા હશો કે સાચું કે ખોટું, બરાબર એવું કે ભાઈ ફરતું થયું કે જે તલાટી છે એની પરીક્ષા 28 જુલાઈ લેવાશે, અને પછી કે જુનિયર ક્લાર્કની પરીક્ષાની કોઈ ડેટ કીધી છે કે ભાઈ ઓગસ્ટ મહિનાની 4 તારીખે, પછી બધા નીચે લખે છે કે આ સાચું છે કે ખોટું છે. એટલે એ આ વસ્તુ જે છે ને એ જેવી 23 મે પતી એના 2 કે 3 મહિના કે વધારે વધારે 2.5 મહિના એટલા સમયગાળામાં એ તમારી બિન સચિવાલય અને સચિવાલય કારકુન આસિસ્ટન્ટ એની પરીક્ષાઓ, તલાટી જુનિયર ક્લાર્કની, વન રક્ષકની જાહેરાત પડીને કેન્સલ થઈ હતી એ નવેસરથી, પછી જીપીએસસીની અમુક બાબતોની અંદર જે પરીક્ષાઓ મતલબ એની ડેટ ચેન્જ કરવામાં આવી તે આગળ એક્સટેન્ડ કરી, ઈબીસીના માટે થઈને 10% જેને ઈબીસીનો લાભ મળ્યો એ વ્યક્તિઓને, જે લોકોએ ફોર્મ નહોતા ભર્યા એના માટે જીપીએસસી આખા પાછા ફોર્મ ભરવા દીધા, વચ્ચે આખું 12-15 દિવસનો સમય આપ્યો. એટલે આ હવે 2.5 મહિનાની અંદર કે 3 મહિનામાં વધારે વધારે એ પરીક્ષાઓ યોજાશે. એટલે તમે તૈયારી બરાબર ચાલુ રાખો, ડેટ જોઈને તૈયારી નહીં કરતા, નહીં તો તમારા હાથમાંથી જોબ જશે. જી બિલકુલ. બીજા દર્શક મિત્ર ધ્રુવ જોડાઈ ચૂક્યા છે. ધ્રુવ આપનો પ્રશ્ન જણાવશો. જી ધ્રુવ આપનો પ્રશ્ન જણાવશો. લાગે છે કે તેમનો સંપર્ક કપાઈ ગયો છે. તો હવે પ્રફુલભાઈ આગળ જો વાત કરવામાં આવે તો પ્રિલિમ પરીક્ષા વિશે માહિતી આપશો. પ્રિલિમ પરીક્ષાની આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ 200 માર્કની જે છે એ નાબાર્ડની અંદર ઓનલાઈન પ્રિલિમ પરીક્ષા લેવાતી હોય. પ્રથમ તબક્કો જે છે એ અઘરામઘરો કહી શકાય, કેમ કે જ્યારે 80-90 જગ્યાઓ હોય ત્યારે એમાં જે ફોર્મ ભરાતા હોય, ધારો કે 25,000 ફોર્મ ભરાયા હોય તો એની કોમ્પિટિશન ખૂબ વધી જાય. એટલે પ્રિલિમ પરીક્ષાના જે 200 માર્ક જે છે એ 200 માર્કની અંદર એના જે અલગ અલગ જે વિષય આપેલા છે કે ભાઈ રિઝનિંગ આવે એની સાથે ઇંગ્લિશ લેંગ્વેજ કોમ્પ્યુટર, આ દરેકની બહુ વ્યવસ્થિત તૈયારી કરવી પડે, નહીં તો આ તબક્કામાં ફેલ. જી એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, જે આપનો પ્રશ્ન જણાવશો. હેલો પ્રફુલભાઈ. હા જી બોલો ભાઈ. આપણે અત્યારે આ જે ભરતી છે બરોબર છે, કેટલા પાસ છે કીધું તમે? પાસ નહીં થયા, આમાં હજી જાહેરાત જ છે અને એના હજુ ફોર્મ ભરાય છે, પ્રક્રિયા એની પરીક્ષા તો ભાઈ જૂન મહિનામાં લેવાશે. જી જી આની જે પરીક્ષા છે એ જૂન મહિનામાં લેવામાં આવશે. બીજો કોઈ પ્રશ્ન છે? તો જો આગળ વાત કરીએ તો પ્રિલિમ પરીક્ષા વિશે જે માહિતી આપતા હતા આપ, એના વિશે જ આપ માહિતી આપશો. પ્રિલિમ પરીક્ષાની આપણે વાત કરીએ તો પ્રિલિમ પરીક્ષામાં સૌથી પહેલા તો અહીંયા જોઈએ તો 200 માર્ક્સની આખી પરીક્ષા યોજાશે. આખી પરીક્ષા ઓનલાઈન છે, એના સબ્જેક્ટ આપણે અલગ અલગ ગણીએ તો 20 માર્કની અંદર એને રિઝનિંગ જે છે એના ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હશે, 40 માર્કનું જે છે ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે ગ્રામરના બધા પ્રશ્ન છે, 20 માર્કના અને કોમ્પ્યુટર પ્રશ્ન, અત્યારની નવી ટેકનોલોજી આ તે બાબતના અને ડિજિટલ સિસ્ટમ જે આખી આપણી છે એના અંગેના એના જે વર્ડ હોય એટલે કે શબ્દ વિશેના પ્રશ્ન, 20 માર્કનું જનરલ અવેરનેસ એટલે ભૂગોળ, ઇતિહાસ, બંધારણ, રાજકીય બાબતો, નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ફાઇનાન્સની અંદર જે કોઈ નવા ફેરફારો આવ્યા હોય એ દરેક પ્રકારના પ્રશ્ન
20 માર્ક જે છે એ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, કેમ કે કોઈ પણ બેંકની પરીક્ષા હોય એમાં રિઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને નંબરિંગ આના 60 માર્કના ક્વેશ્ચન હોય એ અહીંયા આપણને જોવા મળશે. દર્શક મિત્રો ધ્રુવ જોડાઈ ચૂક્યા છે, ધ્રુવ આપનો પ્રશ્ન જણાવશો. પ્રફુલ ગઢવી સર જોડે વાત કરી શકું? હા જી બોલો બોલો ભાઈ, વેલકમ. હેલો, હું 12th ની એક્ઝામ આપી સર મેં. હા, અત્યારે કોમર્સ પછી મારે કઈ કેટેગરીમાં જવું પડે? ઓકે, તમે અત્યારે 12માની પરીક્ષા આપી અને તમે વાત કરો કોમર્સ પછી તમારે કઈ કેટેગરીમાં જવું જોઈએ, તમને જે સબ્જેક્ટની અંદર તમને ઇન્ટરેસ્ટ હોય એમાં જવું. હું તમને એમ કહું કે ભાઈ તમે કોમર્સની અંદર બીકોમ કરો, તમે સીએ કરો, સીપીટી કરો, એનો કોઈ મતલબ નથી. તમને જે સબ્જેક્ટ વધારે ફાવતો હોય ને એની અંદર જ તમારે એમાં એડમિશન લેવું જોઈએ. ધારો કે તમે 12 કોમર્સ કર્યું, તમને ઇકોનોમિક્સ કે તમે એકાઉન્ટ કે તમને કોમર્સ એનો સબ્જેક્ટ ફાવતો હોય તો એ વિષયની અંદર જ તમારે આગળ વધવું જોઈએ. મારા કહેવાથી તમે જાઓ તો માર્કેટનો ટ્રેન્ડ છે ને દર 4-5 વર્ષે બદલાઈ જાય. એક ટાઈમ હતો કે ભાઈ સિવિલ એન્જિનિયરિંગમાં લોકો મેડિકલ કરતાં વધારે એડમિશન લેતા, પછી ટાઈમ બદલાઈ ગયો સિવિલ એન્જિનિયરમાં કોઈ એડમિશન નથી લેતું. અત્યારે નવો ટ્રેન્ડ ચાલુ થયો કે ભાઈ સિવિલ એન્જિનિયરમાં જ એડમિશન લેવું. આપણે ત્યાં એક વાત હતી કે ભાઈ મિકેનિકલ એન્જિનિયર ખૂબ ચાલતા, હવે હમુદા નહીં ચાલતા. એટલે તમે અત્યારે ધારો કે એકાઉન્ટિંગની અંદર લીધું તો ધારો કે ભવિષ્યમાં કોઈ મંદી આવી કે એવું તેવું બન્યું તો એ વખતે એવું થાય કે એકાઉન્ટ ને કોમર્સ વધારે ચાલતું હતું એ ડાઉન થઈ ગયું. એટલે તમને જે સબ્જેક્ટનો ઇન્ટરેસ્ટ હોય એમાં તમે લેજો. છતાં પણ જો તમને મૂંઝવણ થાય તો મારો એકેડેમીનો નંબર આપેલો છે, મને પર્સનલી કોલ કરજો, હું તમને 2-2.5 કલાક તમને જ્યાં સુધી સમાધાન નહીં થાય ત્યાં સુધી તમારો જવાબ આપીશ. જી, તો જે રીતે નાબાર્ડ આસિસ્ટન્ટ મેનેજરની સમગ્ર ભરતીની પ્રક્રિયા આપે, જાણી કે ફોર્મ ભરવા અંગેની પ્રક્રિયા શું હોય, શૈક્ષણિક લાયકાત શું હોય, વય મર્યાદા શું હોય, અનામત અંગેની માહિતી પણ આપણે મેળવી, પરીક્ષાની ફી હોય. દરેક વિદ્યાર્થીઓ આર્થિક રીતે સંકળામણ અનુભવવાને કારણે પરીક્ષાની ફીને લઈને હંમેશા મૂંઝવાતા હોય છે અને પોતાનું ભવિષ્ય નથી વિચારતા. પરંતુ અગર ઉજ્જવળ ભવિષ્ય જોઈતું હોય તો સામાન્ય ફીની સામે ન જોવું જોઈએ. કેટલા તબક્કામાં યોજાશે એની લઈને પણ સમગ્ર માહિતી મેળવી અને પ્રિલિમ પરીક્ષાને લઈને પણ વિદ્યાર્થીઓની ખૂબ જ મૂંઝવણ અનુભવાતી હોય છે તેની પણ માહિતી મેળવી. તો નાબાર્ડ આસિસ્ટન્ટ મેનેજરની જે ભરતીની પ્રક્રિયા છે અને આગળ પણ આ તમે આમાં જ તમારું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે સમગ્ર સ્પષ્ટ માર્ગદર્શન અને સુંદર માર્ગદર્શન કરિયર ગુરુના એવા ગઢવી એકેડમીના ડિરેક્ટર એવા પ્રફુલ ગઢવીએ આપ્યું. તો આપ ઉપસ્થિત રહ્યા તે બદલ આભાર આપનો. તો જે રીતે વાત કરીએ તો વિદ્યાર્થીઓ હંમેશા કોઈ ને કોઈ બાબતે પરીક્ષાને લઈને મૂંઝવણ અનુભવતા હોય છે, પરંતુ કરિયર ગુરુમાં આપની દરેક એવા પ્રશ્નોનો સ્પષ્ટ ઉકેલ લાવી આપવામાં આવે છે. તો આપ આ સ્થળની મુલાકાત લઈ શકો છો અને હજુ સ્પષ્ટ માહિતી મેળવી શકો છો. તે માટે જોઈ લો એડ્રેસ. શું તમારે જીપીએસસી પાસ કરવી છે, યુપીએસસી પાસ કરવી છે, ટેટ, ટાટ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પાસ કરવી છે, પીઆઈ, પીએસઆઈ, ડીવાયએસપી કે પછી કોન્સ્ટેબલ બનવું છે, તલાટી, જુનિયર ક્લાર્ક કે સચિવાલયમાં ઓફિસ આસિસ્ટન્ટ બનવું છે, મામલતદાર, ટીડીઓ, ડીડીઓ કે ડેપ્યુટી કલેક્ટર બનવું છે, શિક્ષક, મુખ્ય સેવિકા, ફાર્માસિસ્ટ કે સ્ટાફ નર્સ બનવું છે, તો સંપર્ક કરો ગઢવી કરિયર ડેવલપમેન્ટ એકેડેમી, F1 સત્વ શારદા નિયર ઉમા હોસ્પિટલ, આદેશ્વર નગર, નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9601338205. વિદ્યાર્થીઓ હંમેશા પોતાનું ઉજ્જવળ ભવિષ્ય જોતા હોય છે અને તેને લઈને તેમને યોગ્ય માર્ગદર્શન કરિયર ગુરુ જ પૂરું પાડે છે. તો ફરી એક વખત આવી જ પરીક્ષા કેવી રીતે યોજાશે અને સમગ્ર માહિતી મેળવીશું ત્યાં સુધી અત્યારે તો બસ આટલું જ. ફરી એક વખત જોડાઈશું અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.